विद्यार्थी मित्रों आज आप दाखला नंबर त्रण स्वाधीन ना दाखला नंबर त्रण जोई गया बाद पॉइंट है दाखिल हो दाखला नंबर त्रण स्वाधीन नो ए जोई गया बाद हवे आपणे दाखला नंबर चार छे ए जोशुं स्वाधीन नो दाखला नंबर चार उदाहरण है स्कीप करेला छे मैं आगळ वात करेली छे उदाहरण लेवाना नथी माटे आपणे स्वाधीन ना दाखला लईए छे तो दाखला नंबर चार छे टेक्स्टबुक पेज नंबर 310 उपर रकम छे तमारे रकम मां ध्यान आपवानुं रहेशे एमां सौथी पहेलो मुद्दो छे के नीचेना प्रश्नोना माग्या प्रमाणे जवाब आपो पहेलो पॉइंट छे तफावत स्पष्ट करो माल मिलकत निकाल खाता नी प्रथम अने बीजी पद्धति माल मिलकत निकाल खाता नी बे पद्धतिओ छे ई बे पद्धतिनी चर्चा छे ई आपणे थीरी मां करी गया पण एनो स्पष्ट तफावत छे ई आपणे जोयो नथी तो अहींया ए मुद्दो छे जे थीरी मां चर्चा एनी करेली नथी तो ई मुद्दो अहींया लीधेलो छे ई મુદ્દાનો સમાવેશ છે આપણે દાખલા નંબર 4 છે પોઈન્ટ નંબર 1 માં કરીશું તો પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિનો તફાવત છે આ મુજબ છે પ્રથમ પદ્ધતિ એટલે કે એમાં આપણે શું કરીએ છીએ તો કે માલ મિલકત નિકાલ ખાતે છે એ ખાતા બંધ કરી દઈએ છીએ અને માલ મિલકત નિકાલ ખાતે ખાતા બંધ કરી અને વિસર્જન કરીએ બીજી પદ્ધતિ છે એમાં જે તે મિલકતો અને જીવનના ખાતા આપણે ખુલ્લા રાખીએ છીએ એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ખાતા લઈ જતા નથી મિલકતો અને જીવનના ખાતા છે આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા નથી જોઈએ સૌથી પહેલો પોઈન્ટ છે એમાં એકી સાથે સમગ્ર ધંધો એટલે કે જેટલી મિલકતો છે અને જેટલા દેવા છે એને શું કહેવાય તો કે સમગ્ર ધંધો છે એ આપણે શું કરીએ તો કે વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એકી સાથે જ મિલકતો અને દેવા બધાને શું થાય છે તો કે બધું વેચાય જાય ત્યારે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ બીજી પદ્ધતિ છે એમાં શું થાય છે તો કે એકી સાથે સમગ્ર સંતો એટલે કે મિલકતો અને દેવા ઘણી બધી એવી હોય કે બધું એકી સાથે વેચી શકતી નથી ઘણાનું એકી સાથે બધું વેચાઈ જતું નથી તો ત્યાં કઈ પદ્ધતિ તો કે આ બીજી પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ સતત પેઢી ન હોય અને એનું વિસર્જન થતું હોય તો એ પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ અપનાવશે તો કે આ બીજી પદ્ધતિ છે એનો ઉપયોગ કરશે એના પછીનો છે પોઈન્ટ છે આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા મિલકતો રોકડ બેંક ખાતા સિવાયના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે એટલે કે રોકડ અને બેંક સિવાયનું જેટલી મિલકતો છે એટલે કે રોકડ અને બેંકનું છે એ સમાવેશ આમાં અહીંયા માલ મિલકત નિકાલ ખાતામાં આપણે કરતા નથી તો જેટલી મિલકતો છે એના ખાતા શું કરવામાં આવે છે તો કે બંધ કરવામાં આવે છે એના ખાતા બંધ કરી અને ચોપડા બંધ કરો એટલે કે મિલકતોના ખાતા બંધ કરી એને ક્યાં લઈ જવામાં આવે છે તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે સૌથી પહેલા આપણે માલ મિલકત નિકાલ ખાતાનો છે નમૂનો જોયો તો એમાં કહ્યું છે કે ભાઈ મિલકતોના ખાતા બંધ કરવાના અને ક્યાં લઈ જવાના તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના થાય તો સૌથી પહેલા એને શું કરવું પડે તો કે રોકડ કે બેંક છે એના સિવાયની મિલકતો છે એના ખાતા આપણે બંધ કરી દઈએ અને ક્યાં લઈ જાય તો કે માલ મિલકત નિકાલ ખાતે લઈ જાય હવે આ પદ્ધતિમાં શું થાય છે તો કે આ પદ્ધતિમાં માલ મિલકત વેચતા મિલકત ખાતાની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે આ વાત છે મિલકતની છે તો આ પદ્ધતિમાં શું થાય છે તો કે જ્યારે મિલકત વેચે ત્યારે નફો કે ખોટ થાય એટલે કે કોઈ પણ મિલકત છે વેચાણ અને જે તે નફો કે ખોટ થયો એ ક્યારે જવામાં આવે તો કે એ નફો કે ખોટ જ માલ મિલકત નિકાલ ખાતે આપણે લઈ જાય છે આ સંજોગોમાં શું થાય તો કે અને મિલકત ખાતું બંધ કરીને એને ક્યાં લઈ જવામાં આવે તો કે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે અને પછી મિલકત વેચાય તો પાછી અસર છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર જમા આપવી પડે તો અહીંયા શું થાય છે તો કે નફો કે ખોટ હોય એની માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ આખી મિલકત છે એ લઈ જવાની જરૂર નથી તો અહીંયા મિલકતની વાત આવી અહીંયા પણ મિલકતની વાત આવી ડિફરન્સ એટલો જ છે કે અહીંયા શું લઈ જવામાં આવે તો કે નફો કે ખોટ લઈ જવામાં આવે અને અહીંયા શું કરવામાં આવે તો કે પૂરેપૂરી મિલકત પહેલા લઈ જવામાં આવે માલ મિલકત નિકાલ એના પછી છે એના પછીનો પોઈન્ટ કે
चिंतन करजो। अहींया तमारे आ छे लखवा।